બનાસકાંઠાની સરકારી શાળાના શિક્ષકનો અનોખો પ્રયોગ, પોતાના કપડા પર વિદ્યાર્થીઓને અઘરા લાગતા શબ્દો લખીને શિક્ષણ આપે છે. સમાજ જીવનમાં શિક્ષક એક એવી વ્યક્તિ છે જેની પાસેથી સમાજની અસીમ અપેક્ષાઓ છે. શિક્ષકની નજરમાં વિદ્યાર્થીને એક આદર્શ માનવ બનાવવાનું સ્પષ્ટ લક્ષ્ય હોવું જોઈએ. તેણે એવા વિદ્યાર્થીઓ ઘડવાના છે જેમાં શરીરમાં શક્તિ, હૃદયમાં ભક્તિ, વૃત્તિમાં વિજય અને સ્વભાવમાં અનુશાસન હોય. આ શબ્દો છે બનાસકાંઠા જિલ્લાના નાનકડા ગામમાં અભ્યાસ કરાવતા શિક્ષક નીલમભાઈ પટેલના. કોરોના કાળમાં શાળાઓમાં શિક્ષણ કાર્ય બંધ થતાં નીલમભાઈ પટેલ બાળકોને છેલ્લા વર્ષ કરતાં વધુ સમયથી શહેરી શિક્ષણ આપી રહ્યા છે. શહેરી શિક્ષણ આપતી વખતે નીલમભાઈ પટેલ વિદ્યાર્થીઓને અઘરા લાગતા શબ્દો અને ગણિતના દાખલા લખેલા કપડાં પહેરે છે, જેથી વિદ્યાર્થીઓને સરળતાથી ગણિત અને ભાષાના અઘરા શબ્દો યાદ રહી જાય. કપડાંને જ બનાવી દીધું બોર્ડ. નીલમભાઈએ કહ્યું હતું કે શહેરી શિક્ષણ દરમિયાન દરેક જગ્યાએ બોર્ડ હોવું એ જરૂરી નથી. શાળામાં કિલકિલાટ કરતા બાળકોને માટે મેં મારા કપડાં પર જ બધું લખી નાખ્યું, જેથી હું બીજું ભણાવતો હોય ત્યારે પણ બાળકોની નજર સતત મારા પર કે મારા કપડાં પર હોય તો વિદ્યાર્થીઓ આસાનીથી તેમને અઘરા લાગતા શબ્દો અને ગણિતના દાખલા જોઈ શકે છે, જેથી આ પ્રયોગ બાળકોને પણ ગમ્મતભર્યો લાગે છે. શિક્ષકના કપડાં આકર્ષણનું કેન્દ્ર બન્યા. નીલમભાઈ પટેલે બાળકોને ભણાવવા માટે પોતાના કપડાં પર જ મૂળાક્ષરો, હિન્દી, ગુજરાતી શબ્દો, સરવાળા, બાદબાકીની પ્રક્રિયા પેઇન્ટિંગ કરીને જાય છે, જેથી બાળકો તેમના કપડાં પરનું લખાણ જોઈને શિક્ષણ કાર્ય કરે છે. અત્યારે શાળાઓ બંધ હોવાથી સરકાર દ્વારા વર્ચ્યુઅલ ક્લાસ, હોમ લર્નિંગ અને ઇન્ટરનેટ દ્વારા શિક્ષણ આપવાનો પ્રયાસ કરી રહી છે. તેવામાં નીલમભાઈ પટેલ દ્વારા આપવામાં આવતા આ અનોખા શેરી શિક્ષણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અશોક રાણાવાસિયા, ZSTV, અમીરગઢ.